चलो चैप्टर नंबर 11 लेक्चर नंबर 7 लेक्चर 6 માં આપણે સમૂહ 14 ના તત્વ છે એની ઓક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયાની વાત કરી હતી। હવે આપણે લેક્ચર 7 માં સમૂહ 14 ના તત્વની હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા એટલે હેલોજન સાથે પ્રક્રિયા કરી કેવા હેલાઇડ સંયોજન બનાવે એની વાત કરવાની। तो जो बराबर समूह 14 ना तत्व MX2 अने MX4 प्रकार ना हेलाइड बनावे छे। क्या X એટલે फ्लोरिन क्लोरिन ब्रोमीन अने आयोडीन। MX2 એને ડાયહેલાઇડ કહેવાય અને MX4 એટલે ટેટ્રાહેલાઇડ। તો બે પ્રકારના હેલાઇડ બનાવે। આ કોઈ સમૂહ 14 નું તત્વ છે એનો હેલોજન સાથે પ્રક્રિયા થાય તો એક મોલ સાથે પ્રક્રિયા થાય તો MX2 પ્રકારનો બને અને જો બે મોલ સાથે પ્રક્રિયા થાય તો MX4 પ્રકારનો ટેટ્રાહેલાઇડ। પણ કાર્બન આ રીતે સીધી પ્રક્રિયા કરીને હેલાઇડ ન બનાવે એટલે કાર્બન સિવાયના બાકીના તત્વ ડાયહેલોજન સાથે સીધી પ્રક્રિયા કરી હેલાઇડ બનાવે છે। डायरेक्ट प्रक्रिया थी शू बन हेलाइड बने। तो कार्बन सीवाय तत्व हेलाइड से सीधा धातु के अधातु साथ प्रक्रिया करे अने हेलोजन के हेलाइड संयोजन बनावे। मोटा भागना MX4 प्रकार ने एटले के टेट्रा हेलाइड प्रकार ना हेलाइड સહસંયોજક હોય છે। કેવા છે? સહસંયોજક એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે। દાખલા તરીકે કાર્બન આરે 4 હેલોજન ક્લોરિન જોડાયેલા હોય તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડે। અહીંયા કાર્બન એટલે કે આમાં ધાતુનું સંકરણ મધ્યસ્થ પરમાણુનું આ બધા હેલાઇડમાં मध्यस्थ परमाणु नो संकरण sp3 होवा थी कार्बन छे नो संकरण क्यों थाय sp3। हेलाइड में मध्यस्थ परमाणु नो संकरण sp3 होवा थी चतुष्फलकीय आकार धरावे छे। आ बद्दा हेलाइड छे जी टेट्राहेलाइड बद्दाना आकार कया छे चतुष्फलकीय। हवे जो केवी रीतना बने उदाहरण लो समझाई दो। संकरण कार्बन नो नंबर 6 एनी इलेक्ट्रॉन रचना हीलियम कम्प्लीट आ 2s कक्षक छे एमा बे इलेक्ट्रॉन होय आ 2p कक्षक होय એમાં 3-2 ઇલેક્ટ્રોન છે। હવે ઉત્તેજિત અવસ્થામાં આવશે એટલે એનો એક ઇલેક્ટ્રોન કૂદીને S માંથી P માં વયો જાય। હવે આ ત્રણેય સાથે એક એક હેલોજન જોડાઈ જાય ભાગીદારી કરે। 4 હેલોજન જોડાઈ ગયા અને સંકરણ કયું થઈ ગયું? 1 S કક્ષક અને 3 P કક્ષક। એટલે કહેવાય બધામાં ખાલી ઉદાહરણ લીધું છે કાર્બનનું, બીજા બધામાં આ જ પ્રકારનું સંકરણ થાય છે। ત્યાર પછી પણ આ એક ખાસ યાદ રાખજો PbF4 છે એ અપવાદ છે। કેમ અપવાદ? તો કે આયોનિક પ્રકૃતિ ધરાવે, આયોનિક
बंद धरावे छे, कारण के लेड मोटू तत्व छे, ए इलेक्ट्रॉन आपी देशे, फ्लोरीन नी विद्युत ऋणता वधु छे एटले इलेक्ट्रॉन मेळवी लेशे, एटले आयोनिक बनशे, बाकी बधा सहसंयोजक छे। પણ અહીંયા બીજી એક મહત્વની વાત છે કે PbI4 બનતો નથી, લેડ નો ટેટ્રા આયોડાઇડ બનતો નથી, ક્લોરાઇડ બને, બ્રોમાઇડ બને, પણ આયોડાઇડ બનતો નથી। કારણ કે કેમ નથી બનતો, કારણ કે અહીંયા જે જોડાનાર છે પ્રબળ હોય તો આનો એક ઇલેક્ટ્રોન કૂદીને અહીંયા જાય, પણ આયોડિન છે એ આ એસ ના એક ઇલેક્ટ્રોનને કૂદાવીને પી માં મોકલી શકતો નથી, કારણ કે પીબી માં એસપી થ્રી સંકરણ થવા માટે 6s2 ના બે માંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ 6p માં જતો નથી, એટલે એમાં sp3 સંકરણ જ નથી થતું, એટલે એમાં PbI2 બને પણ PbI4 બનતો નથી। ત્યાર પછી ભારે તત્વ એટલે કયા કયા, જર્મેનિયમ, ટીન અને લેડ, આ ભારે તત્વ છે। આ તત્વ MX2 પ્રકારના હેલાઇડ પણ બનાવે છે, જર્મેનિયમ છે ડાયહેલાઇડ પણ બનાવે, ટેટ્રાહેલાઇડ તો બનાવ્યા પણ ડાયહેલાઇડ બનાવે છે। આ ડાયહેલાઇડ ની સ્થાયીતા નો ક્રમ નીચે ઝડપ જતા લેડ માટે +2 સ્થિતિ વધુ પ્રભાવી છે, તો ડાયલાઇટમાં +2 સ્થિતિ જ હોય તો લેડ નો ડાયલાઇટ સૌથી વધુ સ્થાયી છે। તો જર્મેનિયમમાં XeF4 છે અથવા XE ટેટ્રાહેલાઇડ એ GeX2 કરતા વધુ સ્થાયી છે, એના માટે +4 વાળો છે એ વધુ સ્થાયી છે, પણ લેડમાં PbX2 એ PbX4 કરતા વધુ સ્થાયી છે, તો લેડ માટે ટેટ્રાહેલાઇડ કરતા ડાયહેલાઇડ વધુ સ્થાયી, જર્મેનિયમ માટે ટેટ્રાહેલાઇડ છે ડાયહેલાઇડ કરતા વધુ સ્થાયી છે। તો આટલું સમજાય છે, બહુ સરસ ટોપિક છે, IMP છે, બરાબર શાંતિથી સમજી અને પાકો કરવાનો હજી વાર છે, હજી આમાં આગળ સમજવાનું છે, પેલા આટલું જોઈ લો। ત્યાર પછીની મહત્વની વાત કે કાર્બન સિવાયના અન્ય તત્વોના ટેટ્રાહેલાઇડ, એમાં ખાસ કરીને ટેટ્રાક્લોરાઇડ સંયોજનો, ટેટ્રાક્લોરાઇડ સંયોજનો સહેલાઈથી પાણી દ્વારા જળ વિભાજન પામે છે, પાણી દ્વારા જળ વિભાજન પામે છે। કેમ કાર્બન નથી પાવતો, કારણ કે મધ્યસ્થ પરમાણુ કાર્બન સિવાયના તત્વમાં મધ્યસ્થ પરમાણુ
पानी ना ऑक्सीजन पासे थी कारण के मध्यस्थ परमाणु पानी ना ऑक्सीजन पासे थी अबंधकारक इलेक्ट्रॉन युग्म स्वीकारवा माटे डी कक्षक खाली होय छे। भाई कार्बन में डी कक्षक होय ज नहीं, જ્યારે બીજા તત્વમાં ખાલી પાછળ ડી કક્ષક છે, 3D હોય કોઈમાં, 4D એના પછી 5D 6D, એટલે પાણીના અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગમાં એ ખાલી ડી કક્ષકમાં સમાવે. તો જો આપણે સમજીએ કે આ સિલિકોન છે, ટેટ્રાક્લોરાઇડ છે, આમાં sp3 સંકરણ થયેલું છે આપણે જાણીએ છીએ. ભાઈ sp3 સંકરણ થયા પછી હજી ડી કક્ષક ખાલી છે. આની જો આપણે પાણી હારે પ્રક્રિયા કરીએ તો પાણીના અણુનો ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગમાં છે સિલિકોનની ખાલી ડી કક્ષકમાં જાય, તો ખરેખર પહેલા તો SI CN 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 અને અહીંયા આખો H2O જોડાય. અહીંયા ઓક્સિજન છે, ઇલેક્ટ્રોન આપ્યો એટલે પ્લસ આવશે, અહીંયા માઇનસ. પણ ખરેખર ત્યારબાદ આ છે બંધ તૂટશે, અહીંયા માઇનસ આવ્યો હતો પણ આ ઇલેક્ટ્રોન છે ક્લોરિન લઈન છૂટો પડી જાય, અહીંથી બંધ તૂટે એટલે એચ માઇન પ્લસ ઓ માઇનસ, એટલે ઓ પ્લસ ને માઇનસ ઝીરો થઈ ગયા. ખરેખર આમાંથી એક HCl છૂટો પડે અને આવું બની જાય SI, એક CL, બીજો CL, ત્રીજો CL, ને અહીંયા CL નીકળી શું આવી ગયો OH. આ જ પ્રક્રિયાનું 3 વાર હજી પુનરાવર્તન થાય, પાછા 3 મોલ પાણી, ત્રણેય વખતે એક એક સીએલ ને એચ દૂર થાય તો બધી જગ્યાએ ઓ એચ આવી જાય અને જળ વિભાજન થઈ એચ સીએલ દૂર થયા અને ઓ એચ આવી ગયા. આનું સૂત્ર થશે SI ઓ એચ 4, અથવા ઘણી વાર એને આમ જ લખાય એચ 4 SI ઓ 4. આનું નામ છે, આનું નામ થશે સિલિસિક એસિડ, સિલિસિક એસિડ. તો સિલિકોન ટેટ્રાક્લોરાઇડ માંથી શું બની જાય? સિલિસિક એસિડ. તો આ થયા સમૂહ 14 તત્વના હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હવે આપણે વાત કરવાની છે કાર્બનના અપર રૂપો. ચલો ત્યાર પછીનો ટોપિક છે કાર્બનના અપર રૂપો. તો ભાઈ કાર્બન છે એ સ્ફટિકમય અને અસ્ફટિકમય, આ બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, સ્ફટિકમય અને અસ્ફટિક. આમાંથી હીરો અને ગ્રેફાઇટ આ બે કાર્બનના સ્ફટિકમય સ્વરૂપો છે જે બહુ જાણીતા છે. ત્યાર પછી ત્રીજો સ્ફટિકમય સ્વરૂપ છે ફુલેરિન, તમે બધા જાણો છો. કયું સ્વરૂપ છે? એ સ્ફટિકમય સ્વરૂપ છે ફુલેરિન. આ ફુલેરિન 1985માં ત્યારે 1985માં HW ક્રોટો આ HW ક્રોટો, બીજું ઈસ્મેલી, એને ઘણી વાર ઈસ્માઈલી એ લખેલે છે, ઈસ્મોલે લખ્યું, બોલો નોખા નાખા નામ બનાવ્યા છે ઈસ્મોલે, અને આર, અને ત્રીજો વૈજ્ઞાનિક આર એફ કર્લ. આ ત્રણ વૈજ્ઞાનિકોએ ત્રીજું અપર રૂપ શોધી કાઢ્યું, એનું નામ શું આપ્યું? ફુલેરિન.
અને એનું આ સ્વરૂપ શોધવા બદલ આ ત્રણેયને 1996 માં નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવેલું, એટલે નોબેલ પારિતોષિક આપવામાં. તો આ ત્રણ અપરૂપ અસ્ફટિકમય સ્વરૂપ છે એ ઘણા છે, કોક, કાર્બન બ્લેક, આ બધા એના અસ્ફટિકમય સ્વરૂપ છે, પણ એની આપણે અત્યારે ચર્ચા કરવાની નથી. તો આપણે આ ત્રણ છે એમાંથી આ બે જ ભણવાના છે, આ કાઢી નાખ્યો છે. તો આપણે હીરો અને ગ્રેફાઇટ આ બે સ્વરૂપની વાત કરવાની છે. તો પહેલા આટલું જોઈ લો. ચાલો, તો હવે આપણે કાર્બનના બે અપર રૂપ, એમાં પહેલા વાત કરવી છે હીરાની, હીરો ડાયમંડ. હીરોની રચના કેવી રીતના, બરોબર ધ્યાન આપજો. આ એક બેન્ઝીન દોરવાનું ષટકોણ, અહીંયા બીજું ષટકોણ દોરવાનું, અહીંયા ત્રીજું ષટકોણ દોરવાનું. કેટલા ષટકોણ દોર્યા? ત્રણ. ચોથો ષટકોણ અહીંયા વચ્ચે મૂકવાનો. કેટલા ષટકોણ થયા? ચાર ષટકોણ થયા. અહીંયા એક પણ લીટી કરવાની, અહીંથી એક આમ લીટી કરવાની, અહીંયા અડાડવાની, અહીંથી એક આમ લીટી કરવાની, અહીંયા લઈ આવવાની, અહીંયા ડબલ્યુ કરવાનું, અહીંયા એક પૂછડું કરવાનું. અહીંથી અંદર લઈ જવાનું અને અડાડવાનું, અંદર લઈ જવાનું અને અડાડવાનું, બહાર કાઢવાનું. અહીંથી આ બંધ જોડવાનો, અહીંથી આ બંધ જોડવાનો, અહીંથી આ બંધ જોડવાનો. આ દરેક હીરાની રચના, આ દરેક ખૂણા છે એ કાર્બન પરમાણુ છે. દરેક ખૂણાએ કોણ ગોઠવાયેલું છે? કાર્બન પરમાણુ. અને હીરામાં દરેક કાર્બન પરમાણુ બીજા ચાર કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે. બધા ખૂણા છે કયા છે? કાર્બન પરમાણુ છે. આ થઈ ગઈ હીરાની ડિઝાઇન રચના. તો હીરો છે એ સ્ફટિકમય લેટિસ છે, અને સ્ફટિકમય લેટિસ કહેવાય. શું છે? સ્ફટિકમય લેટિસ. એમાં દરેક કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે. દરેકમાં ચતુષ્ફલકીય આકાર છે, એક બે ત્રણ, આ ચતુષ્ફલક ગમે ત્યાં જોશો ચતુષ્ફલકીય આકાર, એટલે આવો આકાર દેખાશે તમને. કયો આકાર થયો? ચતુષ્ફલકીય. હીરામાં કાર્બન કાર્બન બંધ લંબાઈ, દરેક બે કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર 154 પાઇકોમીટર છે. કેટલું છે? 154 પાઇકોમીટર. પણ હીરો છે એમાં એકાબીજા જોડાયેલા બંધ છે, એટલે એને કહેવાય ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે. કેવી? ત્રિપરિમાણીય જાળીદાર રચના. અને આ બધા બંધ છે સહસંયોજક બંધ છે. કેવા? સહસંયોજક બંધ છે. દરેક કાર્બન છે બીજા ચાર કાર્બન સાથે જોડાઈને જાળીદાર રચના બને છે, અને આ જાળીદાર રચનાને કારણે આ બંધ છે એ તોડવા ખૂબ જ મુશ્કેલ છે. તો આ મુશ્કેલ હોવાથી હીરો ખૂબ જ સખત ઘન પદાર્થ છે. આ દુનિયાનો સૌથી સખત ઘન પદાર્થ એટલે કોણ? હીરો છે. દુનિયાનો સૌથી સખત ઘન પદાર્થ એ આપણો હીરો છે. કઠિન, સખત એટલે કે કઠિન છે. અને તો આ હીરાનો ઉપયોગ ક્યાં થાય? હીરાનો ઉપયોગ
આ હીરાનો ઉપયોગ લખી નાખ્યો. કે આનો ઉપયોગ ખાસ કરીને સાધનોની ધાર કાઢવા, કાચ કાપવા, કાપવા માટે, ધાર કાઢવા માટે, એને એબ્રેસિવ કહેવાય. જે પોતે ન ઘસે બીજાને ઘસે એને એબ્રેસિવ કહેવાય. પછી બીબા બનાવવા, એનાથી કાપીને બીબું બનાવવામાં આવે. અને ત્યાર પછી બલ્બમાં વપરાતા એ વીજળીનો ગોળો હોય, આપણે પેલા દેશી બલ્બ આવતા એ બલ્બમાં વપરાતા ટંગસ્ટનના પાતળા તારના ઉત્પાદનમાં, આ બધી જગ્યાએ કોનો ઉપયોગ થાય છે? હીરાનો. અને આભૂષણોમાં તો થાય જ. ઘરેણામાં ડાયમંડ જ્વેલરી હવે આવે છે, એમાં વપરાય છે હીરો. ચલો ત્યાર પછી બીજું સ્વરૂપ ગ્રેફાઇટ. ભાઈ ગ્રેફાઇટ છે એની રચના સ્તરીય રચના છે, બરોબર? સમજો, ષટકોણીય સ્તરો હોય. આપણે દોરીએ, આ એક ષટકોણ આકાર દોરવાનો, પછી અહીંયાથી આગળ હાલ્યું જ જવાનું. ષટકોણાકાર સ્તરો ગોઠવાયેલા હોય, આ એક સ્તર, આમ આગળ લંબાવી શકાય, જેટલું લંબાવો એટલું લંબાવો. આ એક સ્તર છે, આની નીચે એક્ઝેટ બીજું સ્તર, અહીંથી ચાલુ કરી દેવાનું. સ્તરનો દરેક ખૂણો એ કાર્બન છે. બધા ખૂણા છે કાર્બન છે. આને કહેવાય ષટકોણીય સ્તરીય રચના. આમ જોડાયેલા હોય, આમ જોડાયેલું હોય, આમ જોડાયેલું છે, યા મેળાવે યા જોડી દેવાનું, એવું જરૂર નથી કે આની એરે જોડું, નાની એરે ન જોડું. તો આ સ્તરીય રચના છે. તો ગ્રેફાઇટ છે એ સ્તરીય રચના ધરાવે છે. હીરામાં જાળીદાર રચના છે, ગ્રેફાઇટમાં આમ સ્તરો છે. આ એક સ્તર આખું, આ બીજું સ્તર, આમ સ્તર ઉપર સ્તર ગોઠવાયેલા હોય, એટલે એને કેવી રચના કહેવાય? સ્તરીય રચના. ગ્રેફાઇટમાં એક જ સ્તરના બે કાર્બન, આ બે કાર્બન વચ્ચેનું બંધ અંતર 141.5 પાઇકોમીટર હોય, અને બે સ્તરના કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર 340 પાઇકોમીટર છે. તો બે સ્તરો એકબીજાથી દૂર છે, પણ સ્તરોની કાર્બન કાર્બન છે એકબીજાની નજીક છે. આમાં દરેક કાર્બન છે એનું sp2 સંકરણ છે. કયું સંકરણ હોય? sp2. આમાં દરેક કાર્બન sp2 સંકરણ ધરાવે છે. કેવી રીતના ખબર પડી sp2? તો જોઈજો કે આ એક કાર્બન હોય તો એ બીજા ત્રિકોણના ત્રણ ખૂણાના કાર્બન હારે જોડાયેલો, આ ત્રણ કાર્બન ત્રિકોણ આકાર હોય એટલે sp2 સંકરણ થાય. એમાં દરેક કાર્બન છે sp2 સંકરણ ધરાવે. એક જ સ્તરના બે કાર્બન વચ્ચેનું અંતર 141.5 પાઇકોમીટર છે,
અને બે સ્તર વચ્ચેનું અંતર છે એ 340 પાઇકોમીટર. તો અહીંયા ત્રણ આ કાર્બનના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? ચાર. એમાંથી ત્રણે અહીંયા બંધ બનાવ્યો, એમાંના ત્રણે બંધ બનાવ્યો. ચોથો બંધ છે એ પાઇ બંધ હોય. કયો બંધ હોય? પાઇ બંધ હોય. તો સમજો, કાર્બનના ત્રણ ઇલેક્ટ્રોન સિગ્મા બંધ બનાવે છે, જ્યારે ચોથો ઇલેક્ટ્રોન પાઈ બંધ બનાવે છે. તો ચોથો ઇલેક્ટ્રોન છે પાઈ બંધ બનાવે, અને એ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આટા મારતો હોય આ સ્તરના, અહીંયા ઉપરના નીચેના કાર્બનના એક એક ઇલેક્ટ્રોન હોય છે. આ આ જે સ્તરો વચ્ચેના ઇલેક્ટ્રોન છે, સ્તરો વચ્ચેના ઇલેક્ટ્રોન વિદ્યુત વાહકતા માટે જવાબદાર છે. ભાઈ હીરો છે વિદ્યુતનો અવાહક છે, પણ ગ્રેફાઇટ છે એ વિદ્યુતનો સુવાહક છે. એનું કારણ આ ઇલેક્ટ્રોન હલનચલન કરી શકે એના કારણે વિદ્યુતનો વહન કરે છે. પણ આના સ્તરો છે એ સહેલાઈથી તૂટી શકે છે, આમ ન તૂટે, પણ આ બે સ્તર છે એકબીજા ઉપર સરકી શકે છે, તૂટી શકે છે. તેથી ગ્રેફાઇટ નરમ અને સરકી શકે તેવું હોય છે. એટલે ગ્રેફાઇટ છે એના સ્તરો આમ સરકે શકે એટલે એ નરમ હોય છે અને સ્તરે. એટલે ગ્રેફાઇટનો ઉપયોગ ક્યાં થાય? તો કે એનો ઉપયોગ યંત્રોમાં અથવા મશીનોમાં ઊંજણ તરીકે થાય. ગ્રીસ છે, કાળું ગ્રીસ આવે એની અંદર ગ્રેફાઇટ હોય, કોલસાની ભૂકી. કારણ કે યંત્રોના ભાગો ઘસાય પણ એની વચ્ચે આ કોલસાની કણકી એટલે કે ગ્રેફાઇટ આવી જાય તો એના સ્તરો આમ સરકી જાય એટલે યંત્રના ભાગો ઘસાય નહીં. ઘણી વાર પાવડર ઉમેરવામાં આવે, મોટા એન્જિન હોય યંત્રો, એની અંદર કોલસાની ભૂકી ગ્રેફાઇટની ભૂકી નાખવામાં આવે, જેમાં શુષ્ક ઊંજણ કહેવાય. શું કહેવાય? શુષ્ક ઊંજણ તરીકે આનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ પાઠમાં આપણે સિલેબસમાં આટલે સુધી જ રાખ્યું છે, ત્યાર પછી ઘણા ટોપિક છે પણ એ ટોપિક બધા સિલેબસમાંથી કાઢી નાખ્યા છે અત્યારે, એટલે હાલ પૂરતો આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. ચલો આટલો જોઈ લેજો વ્યવસ્થિત.